જય હિન્દ વિદ્યાર્થીઓ, આજથી આ વિડીયોમાં આપણે ધોરણ 9 મેથ્સમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના. નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણો. તો વિદ્યાર્થીઓ, આ ચેપ્ટર ખૂબ જ સહેલું ચેપ્ટર છે અને આ ચેપ્ટર સમીકરણને આધારિત છે. સમીકરણને લાગુ પડતા ચેપ્ટર તમે 7મા અને 8મા ધોરણમાં શીખેલા છો. 8મા ધોરણમાં પણ તમને એક સમીકરણવાળું ચેપ્ટર આવતું હતું, તેમાં સુરેખ સમીકરણ આવતા અને એમાં એક જ ચલ આવતો. પરંતુ વિદ્યાર્થીઓ, હવે તમારે થોડુંક એક સ્ટેપ હજી આગળ વધવાનું છે. તો ચેપ્ટરમાં સમીકરણ આવે છે એટલે કે સમીકરણના બેઝિક કોન્સેપ્ટનો ઉપયોગ થશે. તમે જે 7મા અને 8મામાં બાજુ પલટના નિયમ શીખેલા કે બરાબર પડ હોય તો તે બરાબરની આજુબાજુ જાય, બાજુ પલટ કરો તો વત્તાનું ઓછા થાય, ઓછાનું વત્તા, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં એટલે છેદમાં જાય, છેદમાંથી ગુણાકારમાં આવે, આવા અમુક નિયમો પણ તમે શીખેલા છો. તો વિદ્યાર્થીઓ, થોડુંક બની શકે કે અમુક વિદ્યાર્થી એવા પણ હોય કે જેને સમીકરણનું સાદુરૂપ આપવાનું બરાબર ન આવડતું હોય અથવા ભૂલી ગયા હોય. તો તમે 8મા ધોરણના જે દાખલા છે, તમારી પાસે ટેક્સ્ટબુક કદાચ હશે, નહીં હોય તો તમને મળી જશે. તો 8મા ધોરણના સમીકરણ સોલ્વ કરવાના દાખલાનું એકવાર રિવિઝન કરી લેજો. તમે રિવિઝન કરશો પછી આ ચેપ્ટરના જે સમીકરણ સોલ્વ કરવાના આવશે તે તમને વધારે મજા આવશે. અને તમે જે વસ્તુ 8મામાં શીખેલા ને એના કરતાં ઓછા દાખલા 9મા ધોરણમાં છે અને પ્લસ ઇઝી દાખલા છે, આરામથી આવડી જાય તેવા દાખલા છે. તો વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટરને. અને હા, બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરમાં આલેખ આવશે. વિદ્યાર્થીઓ, ટોટલ 4 સ્વાધ્યાય છે, તેમાં પહેલાં અને બીજા સ્વાધ્યાયમાં, પહેલું સ્વાધ્યાય તો આખું આપણે કોન્સેપ્ટ શીખવાના અને એના આધારિત અમુક નાના નાના સહેલા દાખલા છે. સેકન્ડ જે બીજું સ્વાધ્યાય છે એટલે કે સ્વાધ્યાય 3.2, તેમાં અમુક ઉકેલ મેળવવાના દાખલા આવશે. અને એના પછીના બે સ્વાધ્યાયમાં આલેખ દોરવાના દાખલા. અને આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો આલેખ પૂછાય છે વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાંથી. તો એ આલેખ કેવી રીતે દોરાય તે દરેકે દરેક વસ્તુ આપણે સ્ટેપ ટુ સ્ટેપ શીખતા રહીશું. તો આજે આ વિડીયોમાં આપણે પ્રસ્તાવના એટલે કે બેઝિક માહિતી મેળવીશું, પ્રસ્તાવના જોઈશું. તો શું છે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું વિદ્યાર્થીઓ, તે આપણે જોવાના, તેના અમુક એક્ઝામ્પલ જોવાના. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે વ્યાપક સ્વરૂપ સમજીએ. તો વિદ્યાર્થીઓ, કોઈપણ સમીકરણ, હવે બહુપદી ચેપ્ટર શીખેલા તો તેમાં સુરેખ બહુપદી તો એનું વ્યાપક સ્વરૂપ આવતું કે ભાઈ ax વત્તા b, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx વત્તા c, ત્રિઘાત હોય તો ax³ + bx² + cx વત્તા d. તો વિદ્યાર્થીઓ, વ્યાપક સ્વરૂપ એટલે કે એ જે સ્વરૂપ છે તેમાં તમામે તમામ બહુપદી આવી ગઈ. સુરેખ બહુપદી ax વત્તા b માં તમે a અને b ની જુદી જુદી કિંમતો મૂકો તો તમને જુદી જુદી સુરેખ બહુપદી મળે. પછી આ દ્વિઘાત બહુપદી ax² + bx + c માં abcની જુદી જુદી કિંમત મળો એટલે તમને મૂકો એટલે જુદી જુદી તમને દ્વિઘાત બહુપદી મળતી જાય. એ જ રીતે ત્રિઘાતમાં એ બી સી ને ડીની કિંમત, અને એ કિંમત તરીકે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકો. પણ શરત એટલી કે જેટલા પણ સમીકરણ છે તેમાં એને તમે 0 નહીં લઈ શકો. આવું બધી વસ્તુ તમે બહુપદીમાં જોઈ લો તો એવું જ છે ભાઈ. એટલે કે એક એવું સ્વરૂપ કે જેમાં તમે તમારી કિંમત ખાલી અમુક વસ્તુની બદલવાની અને તમને જુદા જુદા આવા સમીકરણ મળતા જાય. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં શબ્દને સમજીએ. તો દ્વિચલ, ચલ એટલે તમને ખબર છે, ચલ એટલે એક્સ વાય ઝેડ તમે આ ચલનો મોટે ભાગે ઉપયોગ કરો છો, તેમાં મેક્સિમમ ઉપયોગ ચલ એક્સનો કરો છો. તો વિદ્યાર્થીઓ, દ્વિ એટલે તમને ખબર પડી જાય, દ્વિ એટલે બે, બરાબર ને? ચલ બે ચલવાળા, દ્વિચલ એટલે કે બે ચલ આવશે. સુરેખ એટલે તમને ખબર છે, સુરેખ બહુપદીમાં સુરેખ બહુપદીની વ્યાખ્યા શું હતી? સુરેખ એટલે એક ઘાટવાળી બહુપદી. તો વિદ્યાર્થીઓ, આમાં સુરેખ એટલે એક ઘાટ આવશે. તમે જે ચલ લેવાના, બે ચલ લેવાના તમે, તો પહેલો ચલ છે આપણો એક્સ અને બીજો ચલ છે વાય, તો આ બંને ચલની ઘાટમાં એક આવવું જોઈએ. જો ઘાટમાં એકની જગ્યાએ કોઈ બીજી સંખ્યા આવે, બે ઘાત કે 3 ઘાત, તો નહીં ચાલે. તો વિદ્યાર્થીઓ, સુરેખ એટલે બંને ચલની એક ઘાત આવવી જોઈએ. સમીકરણ, સમીકરણ એટલે એક્સ અને વાયના કોઈ સહગુણક હોય, તેની વચ્ચે વત્તા ઓછા હોય, કોઈ અચર પદ હોય અને બરાબરનું ચિહ્ન, કોઈ પણ સમીકરણ હોય તેમાં બરાબરનું ચિહ્ન તો આવે ને આવે જ, કેમ કે સમીકરણ બરાબરના ચિહ્નના લીધે તો બને છે વિદ્યાર્થીઓ. તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા by વત્તા c = 0.
તો આ છે વ્યાપક સ્વરૂપ તેમાં તમે a b c ની જુદી જુદી કિંમતો મૂકો એટલે તમને જુદા જુદા સમીકરણ મળશે અહીંયા અમુક બીજી ઇન્ફોર્મેશન આપી છે a b c વિશે તે હું પછી તમને સમજાવીશ પહેલા હું તમને એક્ઝામ્પલ સમજાવીશ અને પાછો આના પર આવીશું આપણે તો ચાલો વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ જોઈએ કે આના જેવા જ બધા એક્ઝામ્પલ છે જુઓ તો આ પહેલું જ એક સમીકરણ છે તો આ સમીકરણ જુઓ 2x + 3y + 4 = 0 તો જુઓ ધ્યાનથી જુઓ તો આ સમીકરણમાં ચલ કેટલા છે જો પહેલો ચલ x અને બીજો ચલ y હવે તમે જે બે ચલને જોયા x અને y તેની ઘાતને જોઈ લેવો તો x ની ઘાતમાં કંઈ નથી દેખાતું રે એક સમજવાનું y ની ઘાતમાં પણ એક સમજવાનું એટલે વિદ્યાર્થીઓ આ સમીકરણમાં બે ચલ તમને દેખાય છે x અને y અને બંને ચલની ઘાતમાં એક આવે છે એટલે વિદ્યાર્થીઓ આ સમીકરણ દ્વિચલ છે એટલે કે બે ચલવાળું અને એક ઘાત હોવાથી આ સમીકરણ સુરેખ સમીકરણ છે તો વિદ્યાર્થીઓ આ છે દ્વિચલ સુરેખ સમીકરણ તો આ પહેલું સમીકરણ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ એ મતલબમાં તમને તમારે બે વસ્તુ જોઈ લેવાની બરાબર સમીકરણમાં શું જોવાનું તો બે ચલ હોવા જોઈએ છે બે ચલ અને જે બે ચલ તમને જોયા તે બંનેની એક ઘાત હોવી જોઈએ બંનેની જ એક ઘાત હોય આની એક ઘાત હોય આની બે ઘાત વાત પૂરી બંનેની એક ઘાત એટલે એક ઘાત જો આની બે ઘાત આવી ગઈ તો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી બે ચલની જગ્યાએ ત્રણ ચલ આવી ગયા એક્સ વાય અને ઝેડ માની લો કે આવું લખી કાઢું કે 2x + 3y + 4z = 5 તો વિદ્યાર્થીઓ દ્વિચલની જગ્યાએ ત્રિચલ થઈ ગયો ત્રણ ચલ આવી ગયા એક્સ વાય અને ઝેડ સુરેખ છે કેમ કે એક્સની એક વાયની એક ને ઝેડની એક એટલે સુરેખ છે પછી આવું આવી જાય 5x² + 3y = 6 તો વિદ્યાર્થીઓ આમાં બે ચલ છે એક્સ અને વાય પરંતુ એક્સની બે ઘાત એટલે આ સમીકરણ દ્વિચલ તો છે પરંતુ સુરેખ નથી વિદ્યાર્થીઓ આ સમીકરણ સુરેખ હતું પણ દ્વિચલ નહીં હતું આવું બધું થાય તો જુઓ વિદ્યાર્થીઓ આને ને આને મેચ કરો તો એક્સ છે વાય છે આ એની જગ્યા પર બે આવી ગયા બીની જગ્યા પર ત્રણ આવી ગયા ને સીની જગ્યા પર ચાર આટલો ફરક છે વિદ્યાર્થીઓ એના પછી સેકન્ડ જુઓ 3x - 5y = 2 તો છે વિદ્યાર્થીઓ દ્વિચલ સુરેખ સમીકરણ શું જોવાનું બે ચલ તો છે બે ચલ એક્સ અને વાય બંનેની ઘાત જોઈ લઉં તો એક ને એક ઘાત યસ વિદ્યાર્થીઓ તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણ પરંતુ વિદ્યાર્થીઓ આ જે સમીકરણ છે તે એક્ઝેક્ટલી આ સ્વરૂપમાં નથી કેમ કે આમાં શું છે પહેલાં એક્સ વાળું પછી વાય વાળું પછી આ વટ્ટાસી એટલે એના અચર પદ કહેવાય કેમ કે તેમાં કોઈ ચલ નથી તો અચર પદ અહીંયા બરાબરની જમણી બાજુ છે તો આપણે જે વ્યાપક સ્વરૂપ જોયું તેમાં જમણી બાજુ ઝીરો હોવો જોઈએ જમણી બાજુ જો ઝીરો હોય તો તેને વ્યાપક કહેવાય પણ તો વિદ્યાર્થીઓ ભલે આમાં જમણી બાજુ ઝીરો નથી ઝીરોની જગ્યા પર બે છે તો બેને ડાબી બાજુ લાવવા માટે એક સાદુરૂપ આપવું પડે તો આપણે સાદુરૂપ આપીએ તો 3x - 5y હવે વત્તા બેને તમે બરાબરની ડાબી બાજુ લાવો તો ચિહ્ન બદલાય તો -2 - 2 = 0 તો જુઓ હવે આ સ્વરૂપમાં ગોઠવાઈ ગયો એટલે એવું નહીં વિચારવાનું કે આ સ્વરૂપમાં નથી દેખાતું એટલે દ્વિચલ સુરેખ સમીકરણ નથી એવું નહીં વિચારવાનું વિદ્યાર્થીઓ વિચારવાનું કેવી રીતે તમારે ખાલી બે વસ્તુ જોવાની બે ચલ બંને ચલની એક ઘાત જો આટલી વસ્તુ હોય તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે આટલી વસ્તુ જોવાની પછી વિદ્યાર્થીઓ બીજી એક વસ્તુ કેમ ચલો માની લો કે આવું એક સમીકરણ લખી દઈએ 2xy + 5 = 0 તો તમારું શું કહેવું છે કે આ શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે શું અંદાજો છે તમારો તો વિદ્યાર્થીઓ તમને બે ચલ દેખાય છે એક્સ અને વાય બંનેની ઘાતમાં પાછું જો એક ઘાત જ છે પરંતુ વિદ્યાર્થીઓ આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી કેમ વિદ્યાર્થીઓ આ દ્વિચલ સુરેખ સમીકરણ કેમ નથી ભાઈ તું કેમ નથી દ્વિચલ સુરેખ સમીકરણ કેમ કે વિદ્યાર્થીઓ તમે જે બે ચલ લીધા એક્સ અને વાય તે ગુણાકારમાં નહીં ચાલે ગુણાકારમાં નહીં એક્સ અને વાય એકબીજા સાથે સરવાળા બાદબાકી દ્વારા છૂટા હોવા જોઈએ એક્સ અને વાય જો ગુણાકારમાં હોય ને તો એકચ્યુઅલી વિદ્યાર્થીઓ આ જે આખું પદ કહેવાય આ એક આખું પદ કહેવાય 2xy અને ઘાત કહેવાય 2 ઘાત કેમ કે આખા પદમાં જો ચલ ગુણાકારમાં હોય તો એ આખાની ઘાતમાં ચલની ઘાતનો સરવાળો લેવો પડે તો એક્સની એક ઘાત ને વાયની એક ઘાત તો 1 + 1 એટલે આખાની 2 ઘાત થઈ ગઈ 2xy જ્યારે વિદ્યાર્થીઓ આમાં એવું નથી જોવા આમાં 2x છે તો અચર પદની તો ઘાત ગણવાની નહીં એટલે એક્સની જ ઘાત ગણવાની તો એક્સની એક ઘાત આમાં વાયની એક ઘાત એવું કહેવાય વિદ્યાર્થીઓ એટલે કે આખે આખું પદ સુરેખ હોવું જોઈએ તો અહીંયા આખું પદ 2xy એ સુરેખ નથી એ 2 ઘાતમાં જતું રહ્યું એટલા માટે આ જે સમીકરણ તમને દેખાય છે તે દ્વિચલ તો છે પરંતુ સુરેખ નથી ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ આપણે તો આ ચેપ્ટરમાં માત્ર એવા સમીકરણનો અભ્યાસ કરવાનો છે કે જે દ્વિચલ પણ હોય અને સુરેખ પણ હોય ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ પછી બીજું એક એક્ઝામ્પલ લઉં કે જુઓ 3x + 4y
ઓછા 5ના છેદમાં 2 બરાબર 0. તો જુઓ વિદ્યાર્થીઓ, તમારું શું કહેવું છે કે શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? વિદ્યાર્થીઓ શું કહેવું છે? તો મેં તમને જે સલાહ આપી, એડવાઇસ આપી, તે પ્રમાણે તમારે શું જોવાનું, બે ચલ હોવા જોઈએ અને બંને ચલની ઘાત કેટલી હોવી જોઈએ? એક ઘાત. તો તમે કહેશો કે સર હા, બે ચલ તો છે એક્સ અને વાય. હવે એક્સની અત્યારે એક ઘાત તમને દેખાય છે, વાયની એક ઘાત, પણ તો વિદ્યાર્થીઓ આ બી નહીં ચાલે, આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી ભાઈ. તો કેમ નથી વિદ્યાર્થીઓ? કેમ કે અત્યારે આ સમીકરણ સાદા સ્વરૂપમાં નથી. એવું નથી કહેતો કે વ્યાપક સ્વરૂપમાં નથી, સાદું સ્વરૂપ. એટલે કે કોઈ પણ સમીકરણમાં જે ચલ હોય ને, ચલ તે અંશમાં હોવો જોઈએ. ક્યાં હોવો જોઈએ વિદ્યાર્થીઓ? અંશમાં. છેદમાં હોય તે નહીં ચાલે. તો વિદ્યાર્થીઓ તમે આનું સાદું રૂપ આપીને તેને અંશમાં લાવી દો. સાદું રૂપ આપવું પડે, મતલબમાં અમુક સમીકરણ એવા પણ હોય કે જેને આપણે સાદું રૂપ આપીને ચેક કરવું પડે. તો જુઓ, હવે આ એક્સને મેં અંશમાં કેવી રીતે લાવું, કેવી રીતે લાવું? તમે કહેશો કે સર ક્રોસ ગુણાકાર કરી નાખો. તો વિદ્યાર્થીઓ ક્રોસ ગુણાકાર નહીં ચાલે. એક્સને તમારે અંશમાં લાવવું હોય તો તમે પહેલાં ચેપ્ટરમાં એક નિયમ શીખેલો, તો ઘાતનું ચિહ્ન બદલી નાખવાનું. તો અત્યારે એક્સની એક ઘાત છે, તો એક્સને હું અંશમાં લાવું તો એક ઘાતનું થઈ જાય માઇનસ એક ઘાત વત્તા ચાર. આ વયની કેટલી ઘાત વિદ્યાર્થીઓ બોલો? એક ઘાત. તો ઉપર લાવીએ તો માઇનસ એક ઘાત થઈ જાય, એટલે કે વયની માઇનસ એક. ને ઓછા 5ના છેદમાં 2 તો કંઈ કરવાનું નથી, એને એમ જ રાખો. અચર પદમાં કોઈ છેડાની નહીં, ખાલી એક્સ અને વાયમાં. તો વિદ્યાર્થીઓ હવે તમે આને જુઓ, આ સાદા સ્વરૂપમાં આપણે લખ્યું, તો આનું સાદું સ્વરૂપમાં એક્સ અને વાય બે ચલ આવ્યા, પરંતુ એ ચલની ઘાત એક નહીં, પરંતુ ઘાત આવી માઇનસ એક આવી. એટલા માટે નહીં ચાલે વિદ્યાર્થીઓ, આ જે સમીકરણ છે તે દ્વિચલ સુરેખ સમીકરણ નથી. દ્વિચલ કહેવાય, સુરેખ નથી. એટલે મર્જ કરીએ આ બંને શબ્દને તો પણ એ નથી માં જાય, દ્વિચલ સુરેખ સમીકરણ નથી વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ બીજી એક વસ્તુ, કેમ કે 10મા ધોરણમાં આ ચેપ્ટર પાછું આવશે, પરંતુ આ ચેપ્ટરનું નામ બદલાઈ જશે. બદલાઈ જશે એટલે એક શબ્દ ઉમેરાઈ જશે. શું આવશે કેમ તમને? તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આવું આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. વિદ્યાર્થીઓ તમે કદાચ ગુજરાતી ભાષાના જાણકાર હોય તો યુગ્મ શબ્દનો તમને ખબર પડી ગઈ હશે. યુગ્મ એટલે કપલ, એટલે કે જોડી. યુગ્મ એટલે બે. એટલે તમે જે 10મા ધોરણમાં પાછું આ ચેપ્ટર આવશે ને, તેમાં બે બે સમીકરણની જોડીનો અભ્યાસ કરશો. તો ચાલો અત્યારે એને રવા દઈએ. મતલબમાં એક વસ્તુ તમને અત્યારે ખ્યાલ આવી ગયો કે હા, આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરનો ઉપયોગ 10મામાં પણ થશે અને 10મામાં ડિટેલમાં થશે, એટલે અત્યારે આને ધ્યાનથી સમજવું પડશે. તો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે સમીકરણ કેવી રીતે ઓળખાય, દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે ઓળખાય, તેની તમામ પ્રકારની માહિતી મેં તમને આપી તે તમને યાદ રહી ગઈ અને તમે સમજી લીધું છે. તો આટલી વસ્તુ યાદ રાખજો, સમીકરણ સાદા સ્વરૂપમાં બે ચલ દેખાવા જોઈએ, એક્સ અને વાય. બંને ચલ એક્સ અને વાયની એક ઘાત આવી જોઈએ અને એક્સ અને વાય ગુણાકારમાં નહીં. તો આ ચાર વસ્તુને યાદ રાખજો વિદ્યાર્થીઓ, ગુણાકારમાં નહીં. પહેલી વસ્તુ શું યાદ રાખશો? સાદા સ્વરૂપમાં હોવું જોઈએ. સાદું સ્વરૂપ એટલે એક્સ અને વાય અંશમાં હોવા જોઈએ, છેદમાં નહીં. એના પછી બીજી વસ્તુ હું યાદ રાખવાની, બે ચલ તરીકે એક્સ અને વાય દેખાવા જોઈએ. ત્રીજી વસ્તુ, બંને ચલ એક્સ અને વાયની કેટલી ઘાત દેખાવી જોઈએ? એક ઘાત. ચોથી વસ્તુ, તો શું આવશે ચોથી વસ્તુ? એક્સ અને વાય ગુણાકારમાં નહીં. આ ચાર વસ્તુને જો તમે મગજમાં ફિટ કરી દેશો તો તમને ઓળખતા આવડી જશે કે તમને જે સમીકરણ આપ્યા છે તે દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી. ચલો વિદ્યાર્થીઓ, ત્રીજું એક્ઝામ્પલ, 2 - 3y = 4x. તો વિદ્યાર્થીઓ આમાં એક્સ અને વાય આમ તેમ થઈ ગયેલા છે, ચાલે વિદ્યાર્થીઓ. અંશમાં જ છે ને એક્સ અને વાય, બંનેની એક ઘાત છે, ચાલે. તમારે હવે આને આ સ્વરૂપમાં ફેરવવું હોય તો બાજુ પલટ કરવાની, 4x ને આ બાજુ લાવવાના, એ તો તમને આવડે વિદ્યાર્થીઓ. એના પછી વિદ્યાર્થીઓ ત્રીજા પછી ચોથું જોઈ લઉં. એક્સ છે, વાય છે, ઘાતમાં એક, અંશમાં છે એક્સ અને વાય. એક્સ અને વાય ગુણાકારમાં નથી. તો આ જે સમીકરણ તમને દેખાય છે તે દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આ સમીકરણ થોડુંક અલગ દેખાય, કેમ? કેમ કે સહગુણક આપણે 5/2 લીધો, આમાં વાયનો સહગુણક કહેવાય -3/4. પરંતુ બેઠું આ રીતે ગોઠવાયેલું છે. તમે કહેશો કે સર અહીંયા તો વત્તા છે, અહીંયા ઓછા. એ વત્તા ભલે તમને વત્તા દેખાય, પણ આ બી જે છે તે -3/4 સમજવાના. ઓછાનું ચિહ્ન બીને લાગે, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ. એના પછી જોઈ લેવા આપણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, આમ યુગ સમીકરણ યુગમાં ખોટું બોલાઈ ગયું, એ તો 10મામાં આવશે. તો -2.7x - √3y - 8/3. તમે એક વસ્તુ જુઓ, જો એક્સનો સહગુણક અપૂર્ણાંક આવી શકે, પોઈન્ટવાળી સંખ્યા આવી શકે, પછી સહગુણક તરીકે વર્ગમૂળવાળી એટલે કે અસમય સંખ્યા આવી શકે. મતલબમાં તમે સહગુણકમાં કોઈ પણ સંખ્યા પસંદ કરી શકો, કોઈ પણ. મતલબમાં મેં શું કહેવા માગું છું, કેવી સંખ્યા પસંદ કરવાની બોલો વિદ્યાર્થીઓ? વાસ્તવિક સંખ્યા. કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા પસંદ કરવાની. કેમ કે વાસ્તવિકમાં
તમામ સંખ્યાનો સમાવેશ થાય. પણ હજી ઝીરોની વાત કરવાની બાકી છે વિદ્યાર્થીઓ, ઝીરો લેવાના કે નહીં લેવાના તે ધીમે ધીમે સમજીએ. જો આ એક સમીકરણ એક્સ અને વાય 78 બરાબર માઇનસ 102x માઇનસ 201y, તો આ છે ટ્વિચલ સુરેક સમીકરણ. હા વિદ્યાર્થીઓ, હવે આને જો 3x વત્તા 5 બરાબર 0, તમારું શું કહેવું છે? આ કેવું સમીકરણ? તો આ તમે 8મા ધોરણમાં આવા સમીકરણ સાથે કામ કરીને આવેલા છેલ્લા 4 દેખાય ને તે. તો વિદ્યાર્થીઓ આ જોવા જાય તો એક ચલ સમીકરણ કહેવાય, એટલે કે આમાં એક જ ચલ છે, એક્સ જ છે ને, સુરેખ છે આ વિદ્યાર્થીઓ એક્સની એક ઘાત. પરંતુ છતાં પણ તમે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકો છો વિદ્યાર્થીઓ. કેમ, કેવી રીતે? નિયમ પ્રમાણે તો બે ચલો હોવા જોઈએ ને, એક્સ અને વાય, તો આમાં વાય કા છે. તો વિદ્યાર્થીઓ જ્યારે પણ સમીકરણ એક ચલવાળું હોય તો તેને તમે દ્વિચલ કહી શકો છો અને વાયને લાવી શકો છો. કેવી રીતે તે હું તમને સમજાવું. જો અત્યારે હું લખેલું છે 3x + 5 = 0 આવું લખેલું છે ને, તો વાય નથી દેખાતો તો એને એન્ટ્રી કરો. તો 3x પછી વાય નથી દેખાતો તો 0y લખી દેવાનું, 5 = 0. મતલબમાં તમને સમીકરણમાં એક ચલ આપ્યો હોય, કેટલો ચલ? એક જ ચલ. તો બીજો ચલ તમે આ રીતે ઉમેરી શકો છો. એક્સ આપેલો તો વાય નથી આપ્યો તો વાયને ઉમેરવાનો. કેવી રીતે? તો વાયનો સહગુણક 0 લેવાનો, કેમ કે 0 સાથે વાયનો ગુણાકાર 0 થાય અને તમે જે લખ્યું તે સાચું પણ છે અને આમાં બે ચલ આવી પણ ગયા. કેમ કે 0 ને વાયનો ગુણાકાર 0 એટલે આ નીકળી જાય અને પાછું એનું જ આવી ગયું 3x + 5. વાતમાં સમજ પડે છે? એટલે એક વસ્તુ તમે પાછો માઇન્ડમાં એકદમ બરાબર ફિટ કરી દેવો. શું શું યાદ રાખવાનું છે? તો ભાઈ સમીકરણમાં જો એક ચલ દેખાય તો પણ એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાશે. તો બીજો ચલ ક્યાંથી લાવવાનો? તો જે ચલ જોઈતો છે તેનો સહગુણક 0 લઈને લખી દેવાનું. તો આને હું કૌંસમાં લખી દઉં તો 3x + 0y + 5 = 0. આ હિસાબે તમને બે ચલ બંને ચલની ઘાત 1, એટલે આ છે દ્વિચલ સુરેખ સમીકરણ. પછી જુઓ શું કહેવું છે વિદ્યાર્થીઓ તમારો આના વિશે. તો છે આ દ્વિચલ સુરેખ સમીકરણ. તમે કહેશો કે સર એક્સ દેખાતો નથી, તો અત્યારે તમને સમજાવ્યું નથી દેખાતો, એક્સ નથી દેખાતો. ચલો એક્સનો સહગુણક શું લેવાનો? 0. બાકીનું આગળ બેઠું તો આ 6y ને વત્તા સમજવાનું, ચિહ્ન નથી એટલે. તો આ 6y - 4 = 0 જો ગોઠવાઈ ગયું. એના પછી વિદ્યાર્થીઓ 7.2x = 1. તો જુઓ આમાં એક્સ છે અચળપદ, આ 1 એટલે અચળપદ. જો કોઈ ચલ નહીં દેખાય તે પદને અચળપદ કહેવાય, તો 1 એટલે અચળપદ. તો વાય નથી તો 7.2x + 0y = 1. સમજ પડશે? તો આ રીતે આમાં નથી લખતો. વર્ગમૂળમાં 6 = 7y/2, તો એક્સ નથી. તો વર્ગમૂળમાં 6 = 0x + 7y/2. સમજ પડે છે? તો યાદ રાખજો વિદ્યાર્થીઓ એક બીજી વસ્તુ વધારાની તમારે યાદ રાખવાની, કે જો સમીકરણમાં એક જ ચલ દેખાય તો શું કરવાનું? તો બીજો ચલ આપણે જાતે ઉમેરવાનો અને બીજો ચલ જે તમે લેવાના તેમાં સહગુણક તરીકે 0 લેવો પડે ફરજિયાત. વિદ્યાર્થીઓ તમને એક એવો સવાલ બી કદાચ થયો હોય કે બંને જ ચલ નહીં દેખાય, તો બંને જ ચલ નહીં દેખાય, એક્સ બી નહીં દેખાય, વાય બી કંઈ દેખાય નહીં, ચલ વગરનું સમીકરણ? તો ના વિદ્યાર્થીઓ, ચલ વગરનું સમીકરણ નહીં આવે. ભાઈ તમે એવું કહેશો કે સર કંઈ નહીં, આપણે જાતે ચલ નાખી દઉં, 0 0 લઈને ચલ નાખી દેવાના જેટલા જોઈએ તેટલા. એવું નહીં વિદ્યાર્થીઓ, જો એક ચલ તો ઓછામાં ઓછો હોવો જોઈએ. પછી તમે જે એક બી ચલ જ નથી, આવું એક મેં આવું લખી દઉં કે 4 = 4, પછી 0x + 0y + 4 = 4. આવું નહીં, આને સમીકરણ કહેવાય જ નહીં વિદ્યાર્થીઓ. 4 = 4, પછી 4માં એક્સ અને વાય નહીં હતા, 0x + 0y આવું લખી દઉં, એવું નહીં. એટલીસ્ટ એક ચલ તો રકમમાં દેખાવો જોઈએ, એક ચલ. બંને જ ચલ નહીં હોય તો એ સમીકરણ નથી વિદ્યાર્થીઓ. 4 = 4 એ કોઈ સમીકરણ નથી, ખ્યાલ આવશે? એટલે શું યાદ રાખવાનું કે જો એક બી ચલ ન દેખાય, કોઈ કોઈ વસ્તુ એવી દેખાય કે જેમાં એક બી ચલ જ નથી, તો એમાં નહીં ચાલે. પણ જો એક ચલ હોવો જોઈએ, જો એક ચલ હોય તો બીજો ચલ કઈ રીતના લાવવાનો? તો સહગુણક 0 લઈ લેવાનો. એટલે આવું હોય તો ચાલે, મતલબમાં એક ચલ હોવો જોઈએ અથવા તો બે ચલ હોવા જોઈએ. 3 ચલ નહીં ચાલે ભાઈ, જેટલા બી ચલ હોય ઘાટમાં 1 અને ચલ ગુણાકારમાં નહીં ચાલે. તો વિદ્યાર્થીઓ હવે આ વસ્તુને સમજીએ. તો સમીકરણમાં તમે સમજી ગયા એક્સ આવે વાય આવે, એક્સ અને વાયના સહગુણક તરીકે એ અને બીને આપણે રાખ્યા, એટલે એ અને બી પોતાની કિંમત જુદી જુદી લઈ શકે છે, બદલી શકે છે. પછી વિદ્યાર્થીઓ એક અચળ પદ પણ આવે બાજુમાં, કોઈ પણ એક સંખ્યા બાજુમાં રખડતી દેખાય તો તેને સી નામ આપ્યું અને લખી દીધું અને સમીકરણ એટલે બરાબર કરીને 0 લખ્યા. તો આ છે વ્યાપક સ્વરૂપ જે તમારે મોડે કરવાનું. શું છે વિદ્યાર્થીઓ વ્યાપક સ્વરૂપ? AX + BY + C = 0. યાદ રાખી દેજો એમ.
ચલો હવે વિદ્યાર્થીઓ આ એબીસી તરીકે તમે શું લઈ શકો તો મેં તમને વાત કરી તે પ્રમાણે વાસ્તવિક સંખ્યા લેવાય એબીસી ની જગ્યાએ તમારે જે વાસ્તવિક સંખ્યા લેવી હોય તે લેજો પરંતુ વિદ્યાર્થીઓ એક વસ્તુ સમજવી પડશે આમાં કે ભાઈ જે લેવી હોય તેમાં બી અમુક નહીં લેવા હે તો જો અહીંયા નીચે લખેલું છે એ અને બી એક સાથે શૂન્ય નથી એટલે એટલે કે એ અને બીને તમે એક સાથે ઝીરો નહીં લઈ શકો કે જો માની લો કે એક સાથે તમે ઝીરો લઈ લીધા એને પણ ઝીરો લઈ લીધા બીને પણ ઝીરો તો આના જેવું થઈ ગયું એક્સનો સહગુણક બી ઝીરો વાયનો બી સહગુણક ઝીરો મેં તમને શું કીધું કે એક્સ અને વાય બંનેના સહગુણક ઝીરો નહીં કોઈ એકનો ઝીરો લેવો હોય તો ચાલે બીજાનો સહગુણક ઝીરો સિવાયનો હોય તો જ એ સમીકરણ સમીકરણ કહેવાય વિદ્યાર્થીઓ તો આ એક વસ્તુ યાદ રાખો કે એ અને બી બંનેને એક સાથે ઝીરો નહીં લેતા કોઈ એકને ઝીરો લેશો તો ચાલે નહીં તો કોઈને ઝીરો જ નહીં લેવાનું આવી રેમ જો આમાં એક્સનો સહગુણક ઝીરો નથી આમાં ઝીરો નથી આમાં બી એવું છે હવે આમાં એક્સનો ત્રણ વાયનો ઝીરો ચાલે કેમ કે એક્સનો સહગુણક અને વાયનો સહગુણક બંને એક સાથે ઝીરો નથી કોઈ એક ઝીરો છે કોઈ એક ઝીરો છે ચાલે પણ બંને એક સાથે ઝીરો નહીં હોવા જોઈએ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ એટલે કે એ અને બી એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં તો વિદ્યાર્થીઓ આ જે વસ્તુ છે ને આ લખાણ એ અને બી એક સાથે શૂન્ય નથી એને તમે સાંકેતિક સ્વરૂપે ગણિતની ભાષામાં આ રીતે લખી શકો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો વિદ્યાર્થીઓ આનો મિનિંગ શું તો એવા એ અને બી નહીં લેવાના કે જેના સ્ક્વેરનો સરવાળો ઝીરો નહીં ઝીરો થાય પાછું સમજાવું કે એ અને બી ના સ્ક્વેરનો સરવાળો ઝીરો થાય તેવા એ અને બી નહીં લેવાના નોટ ઇક્વલ ટુ એટલે નહીં લેવાના એટલે કે તમારે કેવા એ અને બી લેવાના કે જેના સ્ક્વેરનો સરવાળો ઝીરો નહીં થાય તેવા એ અને બી લેવાના માની લો કે તમે એ બરાબર પાંચ અને બી બરાબર ચાર લેવું તો પાંચનો વર્ગ પચીસ ચારનો વર્ગ સોળ પચીસને સોળ કેટલા થાય લખીને સમજાવો કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એની જગ્યાએ તમે પાંચ લેવું છો બીની જગ્યાએ ચાર તો પાંચનો વર્ગ પચીસ ને ચારનો વર્ગ સોળ કેટલો થાય વિદ્યાર્થીઓ સરવાળો એકતાલીસ તો વિદ્યાર્થીઓ એકતાલીસ એટલે સરવાળો ઝીરો તો નહીં થયો ને એનો અર્થ એવો કે તમે એ બરાબર પાંચ અને બી બરાબર ચાર અહીંયા લઈ શકો પાંચ અને ચાર પરંતુ વિદ્યાર્થીઓ તમે મને કહેવો હવે કે હું એ અને બી એવું તો શું લઈ લઉં કે જેથી આ સ્ક્વેરનો સરવાળો ઝીરો આવી જાય વિદ્યાર્થીઓ તમે એમ કહેશો કે સર અહીંયા માઇનસ બે લઈ લઈએ અને અહીંયા પ્લસ બે એટલે કે માઇનસ બેનો વર્ગ વત્તા બેનો વર્ગ તો તમારું શું કહેવું છે કે આ સાદુરૂપ ઝીરો થઈ જશે થાય આ સાદુરૂપ ઝીરો ના વિદ્યાર્થીઓ કેમ કે માઇનસ બેનો વર્ગ પ્લસ ચાર થાય કેમ કે ઓછા ઓછા વત્તા થાય ને વર્ગમાં ગુણાકાર કહેવાય ઓછા બે ગુણ્યા ઓછા બે એટલે ઓછા ઓછા વત્તા બે દુ ચાર આ બેનો વર્ગ ચાર ને ચારને ચાર તો આઠ થાય તો વિદ્યાર્થીઓ આઠ એટલે આપણે તો ઝીરો જોઈતા હતા એટલે અહીંયા આવ્યા આઠ એટલે આને લેવાય આ માઇનસ બેને એની જગ્યા પર લેવાય બીની જગ્યા પર પ્લસ બેને લેવાય કેમ કે આ વસ્તુનું પાલન થાય છે ઝીરો નથી આવતું પણ મેં તમને શું પૂછું છું ઝીરો ક્યારે આવે તો વિદ્યાર્થીઓ તમે તમારા મનમાં હવે 100% આઈડિયા આવી ગઈ છે કે જો એની કિંમત ઝીરો લઈ લે અને બીની કિંમત પણ ઝીરો લઈ લે બંનેની કિંમત એ અને બી બંનેની કિંમત ઝીરો લઈ લે તો આ બંનેના સ્ક્વેરનો સરવાળો ઝીરો આવે કેમ કે ઝીરોનો વર્ગ વત્તા ઝીરોનો વર્ગ એટલે ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો એટલે કે જો હું અહીંયા એ બરાબર ઝીરો બી બરાબર ઝીરો લઈ લઉં તો સાદુરૂપ ઝીરો આવે ને એ લોકોએ કીધું કે ઝીરો ઝીરો આવે તેવું નહીં લેવાનું બરાબર નોટ ઇક્વલ ટુ એટલે નહીં લેવાનું એટલે એ અને બીને એક સાથે ઝીરો નહીં લેવાય એવું આ કહેવા માગે છે તમને એ અને બીને એક સાથે ઝીરો નહીં લેવાય કેમ કે એક સાથે ઝીરો લઈ તો ઝીરો થઈ જાય ને ઝીરો થાય તેવું નહીં લેવાનું બરાબર એટલે એ અને બીને એક સાથે ઝીરો નહીં લેવાય એવું આ ગણિતની ભાષામાં આ વસ્તુ કહેવા માગે છે તો આ વસ્તુને તમે ડાયરેક્ટ જોતો કદાચ તમને અંદાજો નહીં આવે કે શું કહેવા માગે છે પણ એ લખાણ ઉપર છે કે એ અને બી એક સાથે શૂન્ય નથી વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને સમજ પડી ગઈ આ 10 એક્ઝામ્પલમાં અને આ વ્યાપક સ્વરૂપમાં વ્યાપક સ્વરૂપ મોડે કરવાનું છે વિદ્યાર્થીઓ અને એક્ઝામ્પલ માત્ર અત્યારે સમજવાના છે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 4.1 જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું તો તે જે 4.1 હા બરાબર તો સ્વાધ્યાય 4.1 છે ને વિદ્યાર્થીઓ તો તેમાં આ વ્યાપક સ્વરૂપનો ઉપયોગ આવશે દાખલામાં વ્યાપક સ્વરૂપ ખાલી મોડે કરી આપજો એકદમ સહેલું એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો એ બી સી શું વાસ્તવિક સંખ્યા એ અને બી એક સાથે શૂન્ય નથી સાંકેતિક સ્વરૂપમાં કઈ રીતના લખાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો યાદ રહી જશે ને તમને તો યાદ રાખજો નેક્સ્ટ વિડીયોમાં હું તમને પૂછીશ બરાબર તો સ્ક્રીનશોટ લઈ લો આ રફ કામનું કંઈ લખવાની જરૂર નથી આટલું તમે આ ચેપ્ટરનું હેડિંગ આપી દેજો નવા
પેજ પર અને આટલી વસ્તુ લખીને એનો સારી રીતે અભ્યાસ કરી દેજો. તો વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરીશું. 4.1 પહેલાં તો ઉદાહરણ પણ આવે, કેમ એ તો મેં ભૂલી જ ગયો. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2ને જોઈ લઈશું, અને જો વિડીયો નાનો બનતો હોય તો એમાં સ્વાધ્યાય પણ તમને કરાવી દઈશ. જોઈએ તો નેક્સ્ટ વિડીયોમાં તમને અંદાજો આવી જશે. આ વિડીયોમાં કોઈ PDF-વાળું હોમવર્ક નહીં તમને, કેમકે આમાં તો ખાલી સમજૂતી છે. જ્યારે દાખલા ચાલુ થાય ત્યારે થોડાક એક્સ્ટ્રા દાખલા હું તમને આપીશ, ત્યારે કરજો તમે. અત્યારે તમારે ખાલી આટલી વસ્તુને સ્ટડી કરવાની છે, ખાસ કરીને શું મોડે કરવાનું છે, વ્યાપક સ્વરૂપ. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા ભેગા થઈએ વિદ્યાર્થીઓ. હું રજા લઉં છું. જય હિન્દ.